चेनल ने प्रकाशवाणी में आप सबनु हार्दिक स्वागत छे। देडकावानो एक समूह चालो जतो तो सीधा चालो, आजूबाजू में बहु जवू नहीं, आवा थोड़ा नियमो ने धीमे धीमे चाल्या जता था। एमां थोड़ू चालता चालता एक खाडो आव्यो ने एमां बे देडका पड़ी गया। बहु प्रयत्न कर्या, देडका बहार आवी शक्या नहीं। એટલે ઉપરના લોકોએ કહ્યું કે ભાઈ હવે તમે નહીં બહાર આવી શકો, અમે જે યાત્રા એ અમારે નીકળ્યા છીએ જતા રહીએ, તમે અહીંયા જ રહો અને જે કાંઈ મળે ખાવ પીવો, નહીતર પછી મૃત્યુના શરણે જાઓ। આ સાંભળીને બેમાંથી એક દેડકો બેસી ગયો એક બાજુ, પણ એક દેડકાએ પોતાના પ્રયત્નો શરૂ જ રાખ્યા। પ્રયત્નો શરૂ રાખ્યા પછી એક વખત એણે એવી મોટી જીવ સટોસટની છલાંગ લગાવી કે એકદમ બહાર આવી ગયો। બહાર આવ્યો એટલે બાકીના દેડકા ભેગા થઈ ગયા અને પૂછ્યું કે અમે તને તો એવું કહ્યું હતું કે તું હવે મૃત્યુના શરણે જા, આમાંથી બહાર નહીં નીકળી શકે, તું કેવી રીતે આવ્યો? કે લે, હું તો સાંભળતો જ નહોતો, મને એમ કે તમે મને પાનો ચડાવો છો, તમે મને બેકઅપ બેકઅપ કરો છો, જલ્દી આવી જાઓ, ઉપર આવો, તાકાત કર, હું એવું સમજતો હતો। મિત્રો, શબ્દ એ બ્રહ્મ છે, શબ્દ એ શક્તિ છે, શબ્દ એ વૈવિધ્ય છે, શબ્દ એ વૈભવ છે। એ શબ્દો દ્વારા માણસની જિંદગીના વળાંકો વળતા હોય છે, માણસ મોતના મુખમાંથી પણ બહાર નીકળી શકે છે અને મોતમાં ધકેલાઈ પણ જાય છે। સાંપ્રત કોરોનાની આ પરિસ્થિતિ, ભગવાને ખૂબ કૃપા કરી છે આપણા ઉપર, ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે, પણ હજુ પણ નકારાત્મકતા ટાળીએ। કેટલીક વસ્તુ દર્દીઓના કાન સુધી ન પહોંચે એના એના સુધી તો બ્રહ્મ શબ્દ જ જાય, એ આપણે પ્રયત્ન કરીએ। મિત્રો, આજે મારે ખાસ આભાર વ્યક્ત કરવો છે, આ સંકલન આખી જે વાર્તા છે એ મને પાટણના શિક્ષક મૌલિક પટેલે મોકલી છે, હું એમનો પણ આભારી છું। મિત્રો, સાંપ્રત સમયે ખૂબ જરૂરી છે ત્યારે આપણા શબ્દ બ્રહ્મ થઈને કોઈના કાને પડે, મને લાગે છે કે આજના દિવસે આટલું પૂરતું છે। આભાર।